ઓચિંતી બીમારી આવી પડે તો અચાનક મોટું ઓપરેશન કરવાની નોબત આવે ને પરિવાર પાસે પૈસા ન હોય તો બેન દીકરીઓને ડિલિવરી આવવાની હોય ને પૈસાની સગવડ ન હોય તો શું તમને પરિવારના ઉંમરલાયક વ્યક્તિઓની માંદગીની ભીતિ કોરી ખાય છે? મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આ વિડીયો ધ્યાનથી જોઈ જાઓ. એમાં આપેલું સરનામું અને ફોન નંબર નોંધી લો. આ કોઈ મેડિક્લેમ કે અન્ય કોઈ સ્કીમની વાત નથી. પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર મારે એવી મફતમાં થતી સારવારની વાત છે. ગુજરાતમાં એક એવી હાઈફાઈ હોસ્પિટલ છે જ્યાં નાનામાં નાની બીમારીથી લઈને મોટામાં મોટા ઓપરેશનો મફતમાં થાય છે. ભાવનગરના ટીંબી ગામમાં આવેલી છે આ હોસ્પિટલ. નામ છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ. અદ્યતન સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં ઓપીડીથી લઈને સોનોગ્રાફી, એક્સરે, લેબોરેટરીમાં થતા ટેસ્ટ સાવ મફતમાં થાય છે. તમામ પ્રકારની દવાઓ કોઈ પણ જાતના ચાર્જ વિના અપાય છે. મોટી મોટી હોસ્પિટલોમાં જે ઓપરેશનો લાખો રૂપિયામાં થાય છે તે અહીં સાવ વગર પૈસે કરી આપવામાં આવે છે. સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઇરોઇડ, ગર્ભાશયના ઓપરેશનો, આંતરડાના ઓપરેશનો, મોતિયા જામર વેલના ઓપરેશનો વગેરે વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ગાયનેક, ENT, ડેન્ટલ ફિઝિયોથેરેપી, જનરલ સર્જરીનો પણ એક પૈસો લેવામાં આવતો નથી. એટલું જ નહીં, દર્દીઓની સાથે ધ્યાન રાખવા આવતા પરિવારજનોને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ વિનામૂલ્યે પૂરી પડાય છે. ગર્ભવતી મહિલાઓ માટે તો આ હોસ્પિટલ સ્વર્ગ સમી છે. પિયરમાં પહેલી સુવાવડ કરવા ગયેલી દીકરીથી પણ વિશેષ ગર્ભવતી મહિલાની સંભાળ રખાય છે. જો અહીં કોઈ મહિલા બાળકને જન્મ આપે તો પ્રસૂતિ બાદ તેને કીટ આપવામાં આવે છે, જેમાં ચોખ્ખું ઘી, ગોળ, લોટ વગેરે સીધા સામગ્રીઓ હોય છે. ઉપરાંત શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવે છે. પ્રસૂતાને રજા આપતી વેળા શુદ્ધ ઘીની ઔષધિયુક્ત 1.5 કિલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે. આટલું બધું હોવા છતાં હોસ્પિટલમાં એક વાતની ખોટ છે, અને તે છે કેશ કાઉન્ટર. પૈસા લઈને પાવતી ફાળતું ડિપાર્ટમેન્ટ જ નથી ક્યાંય આ હોસ્પિટલમાં. ગુજરાતના ખૂણે ખૂણેથી અસંખ્ય લોકો આ હોસ્પિટલમાં આવે છે. રોજ 700 થી 800 દર્દીઓને સારવાર આપવામાં આવે છે. દરેક દર્દીઓ સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. રડતા રડતા આવતો જરૂરિયાતમંદ હસતા હસતા ઘરભેળો થાય આ હોસ્પિટલનો એકમાત્ર ધ્યેય છે. સાંભળો એક ગરીબ દર્દીનો કિસ્સો. આંખના આંસુને નહીં રોકી શકો. ગઢડા પાસેના જલાલપુર ગામના 75 વર્ષના રાણાભાઈ ચૌહાણને ભયાનક રોગ લાગુ પડ્યો. બંને પગમાં સડો થઈ ગયો. પોતાની સગવડતા અને પરિસ્થિતિ પ્રમાણે સારવાર લીધી, પણ ગેંગ્રીન ઝડપથી વધવા લાગ્યું. દાદાના સડેલા હાથ પગોમાં જીવાત દેખાવા લાગી. ભયાનક દુર્ગંધ આવવા લાગી. આડોશ પાડોશના લોકો પણ દુર્ગંધથી ત્રાસી ગયા. આ દાદાની પાટાપીની કરવાની ગામના ડોક્ટરે ના પાડી દીધી. પ્રાઇવેટ દવાખાનામાં તપાસ કરતા ઓપરેશન કરવા માટે 2 લાખ રૂપિયાનો ખર્ચ થશે એવું કહેવામાં આવ્યું. જેના ઘરમાં કરિયાણું લાવવા માટે પૈસા ન હોય તે 2 લાખ જેટલી રકમ ક્યાંથી લાવે? મૂંઝવણ ભરેલી આ સ્થિતિમાં ક્યાંય આશાનું કિરણ દેખાતું ન હતું. નિર્ણય જલ્દી કરવાનો હતો. એવા સમયે ક્યાંકથી માહિતી પ્રાપ્ત થઈ કે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીંબી મુકામે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. દાદાને માનવ સેવા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. સફળ સર્જરી કરવામાં આવી. 15 દિવસ દાદાને હોસ્પિટલમાં રાખી રજા આપવામાં આવી. દાદાની જિંદગી બચી ગઈ. જીવનદાન મળવાના આવા એક નહીં પણ અનેક દાખલા છે જેમાં આ હોસ્પિટલ નિમિત્ત બની છે. કેવી રીતે ચાલે છે આ સેવા યજ્ઞ? કોને કરી છે હોસ્પિટલની શરૂઆત? ક્યાંથી આવે છે પૈસા? એ હકીકત પણ રસપ્રદ છે. એક બાવાજી, સંન્યાસી અને પરોપકારી સંતના નિષ્ઠાવાન નિર્ણયમાંથી ઊભી થઈ છે આ હોસ્પિટલ. પૈસાને સ્પર્શ ન કરવો એવું વ્રત ધરાવતા પુણ્યશાળી મહાપુરુષે આ કરોડોની સુપર સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. ધર્મ અને સેવા કાજે ભેગ ધારણ કરનાર નિર્દોષાનંદજી નામના મહારાજ આ વિસ્તારના જુદા જુદા આશ્રમમાં વિહાર કરતા હતા. તેમણે યોગ્ય સારવારના અભાવે રીબાઈ રીબાઈને મરતા ગરીબોને જોયા. દયનીય સ્થિતિમાં જીવતા અને આરોગ્ય સારવાર ન કરી શકનારા મધ્યમ વર્ગી પરિવારોની પીડાને પોતાની પીડા ગણી પોતાના ભક્તો અને અનુયાયીઓ પાસે નિઃશુલ્ક હોસ્પિટલ બનાવી આપવાની ટેલ નાખી. સ્વામીજીનો શુભ હેતુ જાણીને લોકોએ આ વાતને વધાવી લીધી. સ્વ મનુબેન લવજી ભીંગરાળિયા તરફથી હાઈવે રોડના કાંઠે આવેલી પાડાના કાન જેવી 1 લાખ ચોરસ ફૂટની જમીન દાનમાં મળી.
બીજા અનેક ભક્તો અને સેવાધારીઓએ ઉદાર દિલે કરોડો રૂપિયાનો ફાળો આપ્યો, જેને કારણે અમદાવાદ અમરેલી હાઈવે ઉપર આ 100 બેડ વાળી હોસ્પિટલ ઊભી થઈ ગઈ। આજે હોસ્પિટલ ને દર મહિને 50 લાખ નો ખર્ચ આવે છે। ભગવાને બે પૈસા આપ્યા હોય તો તમે પણ આ હોસ્પિટલ માં દાન કરજો, કોઈ ગરીબ ની આંતરડી ના આશીર્વાદ મળશે તો બેડો પાર થઈ જશે। આ છે હોસ્પિટલ નું ઠામ ઠેકાણું અને ફોન નંબર। પરદુખ ભજન સ્વામીજી મહારાજ ને સત સત નમન। તેમણે ધાર્યું હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત, ભક્તના દાનમાંથી ભોગવિલાસી જીવન જીવી શક્યા હોત, પણ તેમણે માનવ સેવાની ધૂણી દેખાવીને સાચું શિવપરાયણ જીવન જીવી બતાવ્યું છે। તેમના જીવનમાંથી કહેવાતા કથાકારો, બાપુઓ, દીદીઓ અને મહંતોએ પ્રેરણા લીધા જેવી છે। લુખે લુખા ઉપદેશો આપવાથી કે કરોડોના ખર્ચે યજ્ઞ કરવાથી ભગવાન રાજી નથી થવાના। આજે કોઈને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું નથી કહેવું, પણ આ વિડીયોની લિંક શેર કરવા હાથ જોડીને વિનંતી કરવી છે। કોઈ જરૂરિયાતમંદ દર્દીને જાણ થશે તો તમને પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે। નમસ્કાર।